આજકાલ ઉનાળો મધ્યાંતર તરફ આગળ સરકી રહ્યો છે. માર્ચની ગરમીની શરૂઆત થયા બાદ કાળઝાળ ગરમી પડવાના એધાન વર્તાઈ રહ્યા છે અને જેમ ગરમી વધુ પડે તેમ ઠંડા પાણીની માડી ઠંડક મેળવવા સૌ કોઈ મથે છે. શહેરોમાં ફ્રીજનું ઠંડુ પાણી વપરાય છે, પરંતુ ગામડાઓમાં હજુ એ ઉનાળામાં દેશી માટલાનું ફ્રીજ કામ આપે છે. તે પૈકી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લીલછા ગામમાં માટીના દેશી માટલા ખૂબ જ પ્રખ્યાત છે. ભિલોડા તાલુકો તાલુકાનું લીલછા ગામ આ તાલુકા સહિત કદાચ જિલ્લાભરમાં દેશી માટલા અને માટીના લોરિયા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ ગામની તથા આસપાસના વિસ્તારની માટીમાં કોઈ નોખું તત્વ છે કે લીલછા ગામના પ્રજાપતિ પરિવારો દ્વારા બનાવતા દેશી માટલામાં ઉનાળામાં પાણી એટલું બધું ઠંડુ રહે છે કે માટલા ઉનાળામાં રીતસર ફ્રીજની ગરજ સારે છે. આ દેશી માટલા તો ઘણા ગામોમાં બનાવાય છે, પરંતુ લીલછાના માટલા વર્ષોથી પ્રખ્યાત છે. ઠંડા પાણીના પાઉચની હાટડીઓ નજરે ચડે છે. ત્યાં હજી એ ગામડાના રસ્તા ઉપર ભર ઉનારે પસાર થતા પરબો જોઈ ભારતીય સંસ્કૃતિની પરંપરાની યાદ તાજી થાય છે. તેમાંય તાલુકામાં તો વરી પરબો બેસાડવા માટે તેમાં પણ લીલછાના પ્રખ્યાત માટલા મૂકી વધુ ઠંડુ પાણી વટે માર્ગોને મળી રહે તેવા ઉમદા પ્રયાસ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. લીલછા ગામના પ્રજાપતિ ભાવેશભાઈ ધુરાભાઈ, પ્રજાપતિ મુકેશભાઈ જીવાભાઈ, પ્રજાપતિ સુરેશભાઈ લખાભાઈ, 150 જેટલા પરિવારો આજે પણ તેમના આ માટલા બનાવવાના હુનરને અકબંધ રાખીને આ ગામના પ્રખ્યાત બનેલા દેશી માટલા અને લોરિયાની પરંપરાને જાળવી રહ્યા છે. આ દેશી માટલા તથા લોરિયા અનેક આઇટમ માટીમાંથી બનાવવામાં આવે છે. રાજસ્થાન અનેક રાજ્યોમાં જાય છે, ગુજરાતના વિવિધ શહેરોમાં વેપાર કરી પોતાની રોજીરોટી કમાઈ રહ્યા છે. માટલા દીઠ ભાવ રૂપિયા 80 થી 100 મળે છે. સરીફ મંસૂરી, JDSTV, ભિલોડા. અત્યારે અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકાના લીલછા ગામથી પ્રજાપતિ ઈશ્વરભાઈ વાત કરી રહ્યો છે. અહીંયા પ્રજાપતિના લગભગ 150 જેટલા મકાન આવેલા છે અને દરેક પરિવાર માટીકામ માટલા પર જ નિર્ભર છે. અહીંયા એક પરિવાર સરેરાશ 25 થી 30 માટલા બનાવે છે, એટલે અંદાજે દિવસના 3 થી 4 હજાર માટલાનું ઉત્પાદન થાય છે. આ માટલા અરવલ્લી, સાબરકાંઠા, ગુજરાત, છેક મહારાષ્ટ્ર સુધી વેચાણ થાય છે. ત્યાંના વેપારીઓ આવીને લઈ જાય છે. આ માટલાનું પાણી સ્વાદિષ્ટ, ઠંડુ, મીઠું હોય છે. મારું નામ પ્રજાપતિ મુકેશભાઈ જીવાભાઈ. અમે વર્ષોથી માટલાનું કામ કરીએ છીએ. બાપો પપ્પા બી માટલાનું કરતા અને અમે બી માટલાનું કરીએ. પહેલાં દેશી ચાકડા ઉપર કામ કરતા, તેમાં થોડો સમય નહીં વધારે જતો અને મહેનત વધારે કરવી પડતી. અત્યારે થોડો ઇલેક્ટ્રિક ચાકડા 50% સબસિડી પર સરકારે આપ્યા છે, એટલે સમય બચે છે અને થોડું ઉત્પાદન વધારે થાય. અને દેશી માટલાનું પાણી પીવાથી કોઈ રોગ થતો નથી. આ સિટીઓમાં થોડું બીજોનું પાણી વધારે વપરાય છે, એટલે થોડો રોગ પ્રતિકારક વધારે છે. ભિલોડા તાલુકાનું લીલછા ગામ છે, ત્યાં પ્રજાપતિ સમાજના જે 150 ઘર આવેલા છે, ત્યાં જે માટલા બનાવવાનું જે વર્ષોથી બાપ દાદા વખતનું જે આવેલું છે, તે માટલાનું કામ કરીને જે વેચાણ માટે જે આખા જિલ્લામાં, આખા રાજ્યમાં પણ એનું વેચાણ ખૂબ સારું થાય છે.